दर्शक दोस्तों, सूरत चैनल ना चुटनी चक्रव्यूह ना टक्कर कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे अने स्वागत छे। सूरत विधानसभा उत्तर मत विस्तार ना भारतीय जनता पार्टी ना उम्मीदवार श्री अजयभाई चौकसी नु। अजयभाई चौकसी सूरत शहर ना माजी मेयर छे ते आपणे सौ जाणीए छे, उपरांत भारतीय जनता पार्टी ना वर्षो थी निवडेला कार्यकर्ता छे। आम तो अनेक होद्दाओ भोगवी चूक्या पछी संगठन में पण तेओए पोतानी आखी आगवी प्रतिभा उभी कर्या बाद धारासभा માટે તેઓની પસંદગી કરવામાં આવી છે। અજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ટક્કર કાર્યક્રમમાં। સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી એ માં તમે સંગઠનના હોદ્દાઓ પણ સંભાળ્યા છે, ચૂંટાયેલી પાંખના હોદ્દાઓ પણ તમે સંભાળ્યા છે, અને આ બંને વચ્ચેનું સંકલન એ ચોક્કસ સારા પરિણામો આપી શકે તમારી બાબતમાં સંગઠને કોઈક મહત્વનો ભાગ ભજવ્યો હોય તમારી કારકિર્દીની અંદર, અથવા તો ચૂંટાયેલી પાંખ તરીકે સંગઠનમાં તમને કંઈ ફાયદો થયો હોય, આ બંને પ્રશ્નોના જવાબો એક સાથે આપો। નમસ્કાર દર્શક મિત્રો, આમ તો રાજકીય ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેની અંદર એક કાર્ય કરે પક્ષ જે કોઈ જવાબદારી સોંપે એ જવાબદારી નિષ્ઠાપૂર્વક સફળતાથી એણે નિભાવવાની હોય છે। કયા કાર્યકરને ભવિષ્યની અંદર કઈ જવાબદારી પક્ષ સોંપશે એ કંઈ પહેલેથી નક્કી હોતું નથી। જ્યારે હું રાજકારણમાં મારી શરૂઆત થઈ ત્યારે કોર્પોરેટર તરીકે મારી શરૂઆત થઈ પહેલી, અરે એટલે કે હું વહીવટમાં પહેલેથી આવ્યો અને લગભગ સતત 25 વર્ષ સુધી એ વહીવટની અંદર હું કામ કરતો રહ્યો મહાનગરપાલિકામાં। અને ત્યાર પછી સંગઠન ક્ષેત્રે પાર્ટીએ મને 2006થી જવાબદારી સોંપી। હું પહેલાં એ પહેલાં હું શહેર ભાજપમાં શહેરનો મંત્રી પણ હતો, ત્યાર પછી શહેરની અંદર મહામંત્રી તરીકે મેં 3 વર્ષ કામ કર્યું ને હમણાં છેલ્લા 2.5 વર્ષથી પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે હું કામ કરી રહ્યો છું। એટલે કાર્યકરે હંમેશા તમામ ક્ષેત્રમાં કામ કરવાની એક તો માનસિકતા એની હોવી જોઈએ, પોતાની પસંદગીના ક્ષેત્રમાં જ પક્ષ જવાબદારી સોંપે એવી માનસિકતા કાર્યકરે રાખવી જોઈએ નહીં। જે કોઈ કામગીરી સોંપે તે કામગીરી એણે નિષ્ઠાથી પ્રામાણિકતાથી અને સફળ થાય એ રીતે એણે કામગીરી બજાવવી જોઈએ, અને આખરે એક સફળ નીવડેલો કાર્યકર ત્યારે જ કહેવાય કે નાનું કામ હોય કે મોટું કામ હોય એને જે કામ સોંપે એ સફળતાપૂર્વક સારી રીતે કરી શકે એ એક સફળ કાર્યકર કહેવાય। એટલે તમે જિંદગીની અંદર કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો ત્યારે આ રાજકીય ક્ષેત્રમાં કરેલી કામગીરી એ તમને અન્ય ક્ષેત્રમાં પણ ઉપયોગમાં આવે છે ને એક તમારો વિચારનું એક ભાથું બંધાય છે, જિંદગી જીવવા પ્રત્યેનો એક સમજો કે ટ્રેન્ડ કેવો રાખવો જોઈએ જિંદગીની અંદર એમ એ આપણને આમાંથી શીખવા મળે છે। અજયભાઈ, હાલમાં તમે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષની પદવી સંભાળી રહ્યા છો, એટલે અત્યારે તમે સંગઠનની અંદર છો તેમ કહી શકાય, તો સંગઠને જે ઉમેદવારોની પસંદગી હાલમાં કરી છે એના આધાર કયા હોઈ શકે? ક્યાંક કશેક ચમત્કાર છે, ક્યાંક એવા નેતાઓને ટિકિટ આપી દેવામાં આવી છે કે જેની કોઈએ કલ્પના ન કરી હોય? યુવા વર્ગને સમાવવાની વાત હતી, પરંતુ ખરેખર કેટલા યુવાને સમાવવામાં આવ્યા છે તે એક બહુ મોટો પ્રશ્ન છે। મહિલાઓને 50% અનામતની વાત ચાલે, 33% અત્યારે અનામત છે, પણ એટલું પ્રતિનિધિત્વ તેમને આપવામાં આવ્યું છે કે કેમ તે પણ બહુ મોટો પ્રશ્ન છે। જ્ઞાતિ જાતિના સમીકરણોથી આપણે દૂર ભાગવા માંગીએ છીએ, તે છતાં પણ જ્ઞાતિ જાતિના સમીકરણો જ ઉમેદવારની પસંદગીની અંદર થતા હોય છે, કેમ વાત જુદી હોય છે અને વાસ્તવિકતા જુદી હોય છે? પહેલી વાત તો એવી છે કે ઉમેદવાર પસંદગી કરતી વખતે દરેક રાજકીય પક્ષ ઉમેદવાર જીતી શકે એમ છે કે કેમ એ સૌથી પહેલાં રાજકીય પક્ષ જોતો હોય છે। ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યરત છે, માસ પાર્ટી બની ગઈ છે, અને એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા કાર્યકરોને એમ થાય કે મને ટિકિટ મળે, પરંતુ ટિકિટની પસંદગી કરવાની જ્યારે આવે છે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને તમે પસંદગીનું કામ સોંપો તો 100% સંતોષ તમે આપી શકવાના નથી। કોઈ એક જગ્યા પર એક ઉમેદવારને પસંદ કરો ત્યારે બાકીના બીજા જે કાર્યકરોએ ટિકિટ માગી છે એ લોકો પણ એટલા જ સક્ષમ અને લાયક હોય જ છે, પરંતુ પસંદગી એકની જ કરવાની હોય છે ને ત્યારે એમ થાય છે કે આની પસંદગી કરી બરાબર થઈ નહીં બરાબર થઈ એવી ચર્ચાઓ થતી હોય છે। એટલે પસંદગીની પ્રક્રિયા એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે એમાં કોઈ દિવસ કોઈ દાવો નહીં કરી શકે કે હું 100% સંતોષ આપીશ જ। જ્ઞાતિવાદી સમીકરણની જે તમે વાત કરી
એની અંદર આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ છે કે કોઈ પણ રાજકીય પક્ષે જ્ઞાતિ નાત જાત ધર્મના ભેદભાવ વગર ઉમેદવારની પસંદગી કરવી જોઈએ એમ હું માનું છું. મારો પોતાનો જ દાખલો નજર સમક્ષ છે કે મને કોઈ બી આવા સમીકરણ વગર પાર્ટીએ ટિકિટ આપી છે. પણ કેટલીક વખત એવું બને છે કે અન્ય પક્ષો જ્યારે આવા સમીકરણનો આશરો લેતા હોય છે અને વિનેબિલિટી જીતવાની શક્યતાનો મુદ્દો જ્યારે પાર્ટીમાં ચર્ચાની હેરણ પર આવે છે ત્યારે જાણે અજાણે સામી પાર્ટીના સમીકરણના એપ્રોચની અંદર બીજી પાર્ટીઓ બી એ ઘસડાવું પડતું હોય છે નહીં ઈચ્છા હોવા છતાં. અને આખરે જ્યારે પાર્ટી ઉમેદવાર પસંદ કરતી હોય છે ત્યારે એકલું જાતિ જોવામાં આવતી નથી. જે કંઈ લોકો સમક્ષ પ્રવાહો ચાલતા હોય, લોકોની અપેક્ષાઓ હોય, સાંપ્રત સમસ્યા અને પરિસ્થિતિ હોય અને વિધાનસભાની સ્થિતિનું મૂલ્યાંકન, આ બધાને ધ્યાનમાં રાખીને પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ શ્રી અજયકુમાર ચોકસી સાથે, જેઓ સુરત વિધાનસભા ઉત્તર મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. અજયભાઈ, કેન્દ્ર અને રાજ્યનો ઝઘડો. કેન્દ્ર એમ કે તમારા પૈસાથી ગુજરાતની અંદર વિકાસ થયો છે, ગુજરાત કે એ તો અમારી મહેનતનું પરિણામ છે. પરંતુ લોકોને એ વાત સમજાતી નથી કે ખરેખર કોને કારણે વિકાસ થયો છે. કેન્દ્રના પૈસા આવે છે તે પણ હકીકત છે, અને તેનો યશ સીધે સીધો ભારતીય જનતા પાર્ટી પોતાના માથે લઈ લે એ કેટલું યોગ્ય છે? પહેલી વાત તો એ કરીએ કે આપણા ભારતના સંવિધાનની અંદર જે ફેડરલ માળખું, જે બંધારણની જે બનાવ્યું છે રાજ્ય અને સ્ટેટ, એની અંદર કેન્દ્ર અને રાજ્યની દરેકની પોતપોતાની કામ કરવાની વિભાગો નક્કી કરેલા છે. આર્થિક વહેંચણીમાં પણ ચોક્કસ સિસ્ટમ આપણા દેશમાં ચાલે છે, એના આધારે કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજ્ય સરકારોને આર્થિક સહાય મળતી હોય છે. એટલે એમાં કોઈ બી રાજકીય પક્ષ દિલ્હીમાં શાસન કરતી હોય એ પ્રમાણે નાણાં રાજ્યોને મળતા જ હોય છે. એટલે એમાં કંઈ કોંગ્રેસ ખાસ સ્પેશિયલ ગુજરાતની ભાજપ સરકારને જ નાણાં આપે છે એવું નથી. એના ગુજરાત સરકારના હકના જે નાણાં હોય છે એ નાણાં કેન્દ્ર સરકાર આપે છે. બીજી વાત, કામ કરવાની, વિકાસ કરવાની, જશ લેવાની જે વાત છે, આ દેશની અંદર કેટલા રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર છે, કેટલા રાજ્યોની કોંગ્રેસ સરકારમાં કેન્દ્ર પણ નાણાં મોકલે છે, ત્યાં કોંગ્રેસની સરકાર કેમ વિકાસ કરીને જશ નથી મેળવતી? હું એમ કહું છું, નાણાં જો ગુજરાતને મળતા હોય, એ નાણાંથી ગુજરાતનો વિકાસ થતો હોય તો એકલા નાણાંથી થોડો વિકાસ થાય છે. આખરે જે શાસકો છે, નેતૃત્વ છે, આજે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીનું જે નેતૃત્વ છે, એમનું જે વિઝન છે, એમની જે કામ કરવાની પદ્ધતિ છે, એને કારણે આ વિકાસ છે. એકલા નાણાંથી વિકાસ નથી થતો. આજે 108ની આપણે વાત કરીએ તો કોંગ્રેસના રાજ્યોમાં કેમ તમને જોવા નથી મળતી? વીજળીની વાત કરીએ, 24 કલાક વીજળી આજે આ ગુજરાતની અંદર મળે છે તો અન્ય રાજ્યોમાં, કોંગ્રેસના રાજ્યોમાં કેમ આ નથી મળતું? રસ્તાની વાત કરીએ તો આજે ગુજરાતના તમામ ગામડાઓ પાકા રસ્તાઓથી જોડાયેલા છે તો બીજા કોંગ્રેસના રાજ્યોમાં કેમ નથી થતું? આજે પાણી, પીવાના પાણીની વાત હોય, બીજી નાગરિક સુવિધાઓની વાત હોય, ઈ કનેક્ટિવની વાત કરી, ઈ કનેક્ટિવિટી આજે ગુજરાતના તમામ ગામડાઓમાં જોવા મળે છે. આજે દેશનો, રાજ્યનો કે કોઈ પણ નગરનો વિકાસ કરવો હોય તો દુનિયાની અંદર ઈ કનેક્ટિવિટી એક એવું માધ્યમ છે કે એના સિવાય વિકાસ આજે અશક્ય બની ગયેલો છે. આ બધી વાતો કોંગ્રેસના બીજા રાજ્યના શાસકોને કેમ નથી દેખાતું? એટલે કોંગ્રેસ જે વાત કરે છે ને એ તદ્દન બોગસ ને હંબગ વાત કરે છે. રાજ્ય સરકારની વાત કરીએ તો નરેન્દ્રભાઈ જ્યારે આજથી 11 વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતનું બજેટ ફક્ત 5,000 કરોડનું હતું. આજે ગુજરાતનું બજેટ 1,00,000 કરોડનું છે. બતાવે કે બીજા કોંગ્રેસના રાજ્યો કે એ લોકોએ 10 વર્ષમાં બજેટ કાંથી કાં મૂકી દીધું? આમાં તો સીધો ને સીધો ભાજપની કામગીરી અને ભાજપની જશની જ વાત છે ને, એમાં કાં કોંગ્રેસનો કંઈ ફાળો છે? એવી જ રીતે તમે બીજા અન્ય ક્ષેત્રની વાત કરો, કૃષિની વિકાસની વાત કરીએ, 9,000 કરોડનું કૃષિ ઉત્પાદન હતું ગુજરાતનું, આજે વધીને 90,000 કરોડ પર થઈ ગયું છે. કેમ અન્ય રાજ્યોમાં એ થતું નથી? ઔદ્યોગિકની વાત કરીએ, ઔદ્યોગિક વિકાસ એ કેમ બીજા રાજ્યોમાં આપણા જેટલો થતો નથી? માનવ ઇન્ડેક્સની વાત કરીએ, માનવ ઇન્ડેક્સ બી આપણે ત્યાં કેટલો જબરજસ્ત એનું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહેલું છે. અને ત્યાં સુધી આગળ ચાલીએ કે એના કન્સર્ન મિનિસ્ટરે
એની અંદર પીએચડી કરે છે. કોઈ બીજા રાજ્યની અંદર કોંગ્રેસના કોઈ મિનિસ્ટરે કોઈ દડા આવું કર્યું છે કે જે ક્ષેત્રમાં એ વહીવટ કરે છે એ ક્ષેત્રમાં એ પીએચડી કરી બતાવે છે? આના જેટલી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને આવો જ એક બીજો સળગતો પ્રશ્ન અજયભાઈ સાથે ચર્ચીએ, મોંઘવારીનો પ્રશ્ન. મોંઘવારીને માટે આમ તો સીધી રીતે કેન્દ્ર સરકારની જવાબદારી લોકો ગણતા હોય છે, પરંતુ કોંગ્રેસના મિત્રો એમ કહે છે સ્વાભાવિક રીતે જ કે ગુજરાત સરકાર પણ એટલી જવાબદાર છે, વેટ કેમ ઘટાડવામાં નથી આવતો, એવો એક પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. અથવા તો સરકાર, ગુજરાત સરકાર જે પણ કંઈક વેરાઓ લોકો પાસેથી વસૂલે છે તેમાં ઘટાડો કેમ નથી કરતા? જો લોકો માટેની પ્રજાની સાચી લાગણી હોય તો એ વેરામાં તેઓ ઘટાડો કરીને મોંઘવારીની અંદર લોકોને તેઓ સહાયભૂત થઈ શકે તેમ છે. આ એક કોંગ્રેસનો પાંગળો બચાવ છે. કોંગ્રેસ એક બાજુ ભાવ વધારો કરે છે, પેટ્રોલ ડીઝલ ગેસ કેરોસીનની અંદર કોંગ્રેસ સરકાર ભાવ વધારો કરે, ને પછી ભાજપને એમ કહે છે કે તમે વેરો ઘટાડીને લોકોને રાહત આપો. આ તદ્દન બોગસ દલીલ છે. તમને ભાજપ સરકારે કે આ દેશના લોકોએ ભાવ વધારવાનું નથી કીધું. તમે ભાવ હું શા માટે વધારો છો, પહેલો સવાલ તો અમારો એ છે. તમે ભાવ વધાર્યો એને કારણે તમે એમ કહો છો ને કે તમે વેટ ઘટાડો. બીજી વાત, બાજુમાં મહારાષ્ટ્ર છે, કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાનની સરકાર છે, કોંગ્રેસની સરકાર છે, આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં આગળ ક્યાં કોઈ વેટ ઘટાડે છે? તમારા પોતાની રાજ્ય સરકાર જ્યાં છે, જ્યાંના મુખ્યમંત્રીઓને તમે ઉપરથી એક આદેશ આપો ને તો એણે તરત કરવું પડે, તે ત્યાંની કોંગ્રેસ સરકાર તો વેટ ઘટાડતી નથી. ને તમે ગુજરાત સરકારને સલાહ આપો છો વેટ ઘટાડવાની, તમારું કરેલું પાપ ધોવાનું કામ ભાજપ સરકારે કરવાનું છે. એટલે આ તદ્દન વાહિયાત દલીલ ને બોગસ દલીલ છે. અજયભાઈ, આપ પ્રદેશ કક્ષાના નેતા છો એટલે ભ્રષ્ટાચારની વાત કરવાનું ચોક્કસ પસંદ કરીશ. ભારતીય જનતા પાર્ટીનું આક્રમણ કોંગ્રેસ પરત્વે ભ્રષ્ટાચારનું હોઈ શકે, કારણ કે કરોડોના કૌભાંડો એક પછી એક બહાર આવતા ગયા છે. તો એઓનું એવું કહેવું છે કે ભાજપ પણ દૂધે ધોયેલી નથી, આ બાબતમાં તમારું શું માનવું છે? ભ્રષ્ટાચારની વાત અને ભ્રષ્ટાચાર શબ્દની ઓળખ, ભ્રષ્ટાચાર શબ્દનો અર્થ આ દેશને જો કોઈએ સમજાવ્યો હોય ને તો સૌથી પહેલો કોંગ્રેસે સમજાવ્યો છે. પહેલું જ્યારે 62ના યુદ્ધની અંદર જીપ કૌભાંડ થયું અને ભ્રષ્ટાચારની વાત થઈ, કોંગ્રેસના મિનિસ્ટર કૃષ્ણ મેનનની આપણે વાત કરીએ ત્યારે આ દેશની મીડિયાએ, આ દેશના લોકોએ પહેલીવાર ભ્રષ્ટાચારનો શબ્દ સાંભળો. કદાચ સ્કૂલ કોલેજમાં ભણતા તે સમયના વિદ્યાર્થીઓએ કદાચ ડિક્શનરી ખોલી હશે કે આ ભ્રષ્ટાચાર એ શબ્દ શું છે. એ શબ્દની જાણકારી આ દેશની જનતાએ જેણે આપી છે એ કોંગ્રેસ હવે ભાજપને પૂછે છે. તમે કેન્દ્ર સરકારની બધા, જવાહરલાલ નહેરુ પંડિતજી જ્યારે વડાપ્રધાન હતા, ઇન્દિરાજી હતા, ત્યાર પછી નરસિંહ રાવજી, બધા ક્રમશઃ રાજીવજી બધા જ આવતા ગયા. આ કોંગ્રેસના દરેક પ્રાઇમ મિનિસ્ટરના સમયગાળામાં કોઈને કોઈ ભ્રષ્ટાચારના કૌભાંડો બહાર આવ્યા છે. અને હવે તો હું એમ કહું છું કે આ લોકો કયા પ્રકારની ગોળી કે ખોરાક ખાય છે ખબર નથી પડતી, કે લાખો કરોડોના ભ્રષ્ટાચાર પેટમાં આરોગી જાય ને તો પણ આ લોકોના પેટ નથી ભરાતા. પહેલાં તો થોડાક કરોડની વાતો આવે, થોડાક લાખની વાત આવે, હવે ત્યાર પછી હજારો કરોડની વાત આવી, હવે લાખ કરોડની વાત આવે છે. 1 લાખ એટલે 5 મીંડા થાય, કરોડ એટલે 7 મીંડા થાય, તો 7 ને 5 12 મીંડા લાગે એવા કૌભાંડો. 1.76 લાખ કરોડનું કૌભાંડ, 1.86 લાખ કરોડનું કૌભાંડ. એટલે ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસના મોઢે સોંપતી નથી. અને કોંગ્રેસ તો નરેન્દ્રભાઈની સામે એક પણ નાનો પુરાવો મળે ને તો એને જેલમાં કોઈ બી હિસાબે ધકેલી દેવા માટે તલપાપડ થઈ રહેલી છે. તો કોંગ્રેસને કોણ રોકે છે? ગુજરાત સરકારની અંદર અગર 1 પૈસાનો પણ એને કશે ભ્રષ્ટાચાર મળે તો અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સામે પગલાં લે. એટલે કોંગ્રેસે પોતાને કરેલો ભ્રષ્ટાચાર એને છાવરવા માટે સામે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવા સિવાય બીજી કોઈ વાત નથી. અજયભાઈ, વિકાસની વાત થાય છે, વિકાસનો મુખ્ય મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે, પણ વિકાસ કોના પગે? વિકાસની સાથે સાથે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે ખરું? વિકાસની સાથે સાથે પાયાની જે કેટલીક જરૂરિયાતો છે, શિક્ષણ, પાણી, ગટર, આ સંદર્ભની અંદર કોઈ યોગ્ય કાર્યવાહી થઈ છે ખરી? ગુજરાતની અંદર ગરીબો વધારે ને વધારે ગરીબ બનતા જાય છે, અમીરો વધારે ને વધારે અમીર બનતા જાય છે, એનો અભ્યાસ કર્યો છે ખરો કોઈએ પણ?
અને એટલે જ કોંગ્રેસ વારે વારે કહે છે કે વિકાસની વાતો પોકળ છે, ગુલબાંગ છે, જૂઠું બોલવું, જોરથી બોલવું, વારે વારે બોલવું એ મોદીજીનો જીવન મંત્ર બની રહ્યો છે. શું કહેવું તમારું? પહેલી વાત તો આપણે કરીએ કે આપણા લોકલાડીલા મુખ્યમંત્રીએ પહેલી વખત વિકાસના નામ પર મત માંગવાનું જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી આ દેશની અંદર કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય, હવે જે પાર્ટી શાસનમાં હોય છે એણે આવનારી નવી ચૂંટણીની અંદર હિસાબ આપવો પડે એણે કેટલો વિકાસ કર્યો છે, હવે પછી શું વિકાસ કરવાની છે એ વાત કરવાની હવે આ દેશના તમામ રાજકીય પક્ષોને, આ દેશના તમામ રાજ્યના શાસકોને જવાબ આપવાની ફરજ પડી છે. એનું જો કોઈને શ્રેય જતું હોય, ક્રેડિટ જતી હોય તો ઓન્લી ને ઓન્લી નરેન્દ્રભાઈને ફાળે જાય છે. તમે ભૂતકાળની કલ્પના કરો, દેશ 47માં આઝાદ થયો ત્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવ્યા ત્યાં સુધીના પીરિયડમાં કોંગ્રેસે ક્યારેય આ ચૂંટણીની અંદર પોતાના શાસનની અંદર આ દેશમાં કે રાજ્યની અંદર શું વિકાસ કર્યો છે એનો કોઈ દિવસ લેખાજોખા કોઈ દિવસ કોંગ્રેસે કર્યા છે? જ્યારથી નરેન્દ્રભાઈ વાત કરી છે વિકાસની ત્યારથી ચૂંટણીની અંદર એમણે વિકાસ કેટલો કર્યો છે, કયા ક્ષેત્રમાં કર્યો છે એની તમામ વાતો કરી છે અને એને કારણે દરેક રાજ્યમાં હવે મુખ્યમંત્રીઓમાં પણ હોડ લાગવા માંડી છે કે મારે તો હું આ વિકાસ કરું અને એનો જવાબ જાહેરમાં આપવા માટે હવે બધાને ફરજ પડવા માંડી છે. પહેલું તો આ જે હું વાત કરું છું ઉદાહરણ એનું નક્કર ઉદાહરણ છે કે ગુજરાતની અંદર વિકાસ થયો છે. બીજી વાત, તમે જુદા જુદા ક્ષેત્રની વાત કરી, રસ્તાની વાત કરી, શિક્ષણની વાત કરી. આજે રસ્તા તમે ગુજરાતમાં ફરતા હો અને જાણ્યા વગર અજાણ્યામાં જો તમે બીજા રાજ્યમાં પ્રવેશી જાઓ તો તમને આપોઆપ ખબર પડી જતી હોય છે કે ગુજરાતની હદ પૂરી થઈ. એ વસ્તુ બતાવે છે કે ગુજરાતના રસ્તા કેવા છે, ગામડાના રસ્તાઓમાં પણ આજે તમે ગુજરાતના તમામ ગામડાઓના રસ્તાઓ એપ્રોચો કોઈના કોઈ રાજ્ય સરકારના સ્ટેટ હાઈવે સાથે જોડાઈ ગયેલા હોય એવું આખા દેશમાં તમે મને કોઈ પણ રાજ્ય બતાવો, એ ગુજરાતની સિદ્ધિ છે. શિક્ષણની વાત કરીએ, ગામડાઓમાં વીજળીનું શું? ગામડામાં વીજળીની તો મને લાગે છે કે આ દેશની અંદર મને એક પણ એવું રાજ્ય બતાવો કે જેના તમામ ગામડાઓ વીજળીથી જોડાયેલા હોય. આજે 24 કલાક વીજળી ફક્ત ને ફક્ત ગુજરાત એવું એક રાજ્ય છે કે જેની અંદર 24 કલાક વીજળી મળે છે. આ કંઈ નાની મોટી સિદ્ધિ છે? કોંગ્રેસના લોકો વર્ષોથી ખોટા વચનો આપવા માટે ટેવાયેલા છે, આમ છતાં વીજળી એક એવો અપવાદ છે કે એની અંદર ખોટા ને પોકળ વચન આપવાની બી કોંગ્રેસીઓ હિંમત નથી કરી શકતા પોતાના રાજ્યમાં, જે કામગીરી ભાજપ સરકારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં કરી બતાવી છે. શિક્ષણની વાત કરીએ તો આજે મેડિકલ ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય કે વ્યવસાયિક કોઈ પણ ક્ષેત્ર હોય, તમે છેલ્લા 11 વર્ષની અંદર તમે જુદી જુદા ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓને મળતા એડમિશનની સીટોની સંખ્યાનો તમે વિચાર કરો, અનેક ઘણી સંખ્યાઓ વધારી દીધી છે અને એને કારણે ગુજરાતનો જે વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં અને અન્ય રાજ્યોમાં કરોડો રૂપિયાનું ડોનેશન આપીને જે એડમિશન મેળવવા જતા હતા એ આજે બંધ થઈ ગયું છે. ગુજરાતની અંદર તમામ કેટેગરીના એસસી, એસટી, ઓબીસી અને સામાન્ય તમામ પ્રકારના વિદ્યાર્થીઓને ગુજરાતમાં જ એડમિશન હવે મળવા લાગ્યા છે. એટલું જ નહીં, કેટલાક ક્ષેત્રમાં તો એટલી બધી એડમિશનના કોટા વધી ગયા છે કે કેટલીક સીટો ખાલી પણ રહે છે. આવું આટલું જબરજસ્ત કામ મને બતાવો તમે આ દેશના કોઈ પણ રાજ્યની અંદર થયું હોય તો. તેવી રીતે આરોગ્યની વાત કરીએ, 108 ચિરંજીવી યોજનાઓ જુદા જુદા વિસ્તારની અંદર આરોગ્યના કેન્દ્રો તમે જુઓ, બાળક ગર્ભમાં સ્થાન લે છે ત્યારથી માંડીને એ મૃત્યુ પામે ત્યાં સુધી આ સરકાર ચિંતા કરે છે. એવી અનેકવિધ યોજનાઓ આ સરકારે જે અમલમાં મૂકી છે એના કારણે બાળકનો મૃત્યુદર ઘટ્યો છે, માતાઓનો મૃત્યુદર ઘટ્યો છે, એક્સિડન્ટની અંદર થતા મૃત્યુ એનો દર ઘટ્યો છે, લોકોને આરોગ્ય સંબંધી સુવિધાઓ આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ છે. તમે બીજા રાજ્યોની સરખામણી કરો ગુજરાત સાથે, આજે ગુજરાતની અંદર જીવવું આપણને કેટલું આમ સુખ સાહેબી ભર્યું આપણને જીવન લાગે છે.
એવી રીતે તમે કોઈ પણ ક્ષેત્ર લો, આજે ગુજરાતે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે, ત્યાં સુધી તમે હમણાં રોજગારીની વાત કરી, આખા દેશની અંદર સૌથી ઓછામાં ઓછા જો બે રોજગાર હોય તો એ ગુજરાતની અંદર છે. ગુજરાત એની અંદર નંબર વન છે. આખા દેશની અંદર 100 જો વ્યક્તિને જો રોજગારી મળતી હોય તો એમાં ફક્ત ગુજરાત એવું છે કે 71-72% લોકોને ગુજરાતમાં રોજગારી મળે છે, બાકીની 28% રોજગારી આખા દેશના બધા રાજ્યો ભેગા મળીને રોજગારી આપે છે. સી ગુજરાતની શક્તિ તમે જુઓ કે કેટલા લોકોને અહીંયા આગળ રોજગારી મળે છે, અને એના કારણે ઓછામાં ઓછી બેરોજગારી ગુજરાતમાં છે. તમે ક્યારેય જોયું છે કે ગુજરાતના ભણેલા ગણેલા જુવાનીઓ છોકરીઓ બીજા રાજ્યમાં નોકરી માટે સ્પેશિયલી જતા હોય, એક્સેપ્ટ કોઈ ક્ષેત્ર હોય, આઈટી કે એવા કોઈ ક્ષેત્ર સિવાય? તમને અહીંયા આગળ દેશના તમામ રાજ્યના લોકો રોજીરોટી માટે આવે છે. એ શું બતાવે છે કે ગુજરાતની અંદર રોજગારની ખૂબ મોટી તકો અહીંયા આગળ અવેલેબલ છે. એટલે તમે દરેક તમે કોઈ પણ ક્ષેત્રનો વિચાર કરો, આજે ગુજરાત સૌથી આગળ છે. અરે ભાઈ, તમારી વાત સાથે સંમતિ દર્શાવીને આગળ વધીએ તો આ બધા જ વિકાસ કાર્યોની જાહેરાત માટેના મેળાઓ, એ ગરીબ કલ્યાણ મેળો હોય, ખેલ મહાકુંભ હોય, કે પછી છાસવારે થતા રણોત્સવ, પતંગ મહોત્સવ, કે આ પ્રકારના તાઇફાઓને કારણે લોકો એવું કહેતા થયા છે કે આ રાજ્યની અંદર માત્ર આ પ્રકારના તાઇફાઓ જ થાય છે, કરોડોનું આંધણ થાય છે, અધિકારીઓના કલાકો બગડે છે, લોકોના કામ માટે અધિકારીઓ પાસે સમય નથી પણ ઉત્સવ અને મેળાઓ માટેનો સમય છે, આ દુરુપયોગ શા માટે? પહેલી વાત તો કેવું છે કે તમે જે શબ્દ વાપરો છો ને ટાઇફા, એની સામે જ મારો વાંધો છે. આ ટાઇફા હું નથી કહેતો, લોકો જે કહે છે આ ટાઇફા નથી. ગરીબ કલ્યાણ મેળા તમે સીધે એની જે સિસ્ટમ છે, અત્યાર સુધી જે જરૂરિયાતમંદ લોકો છે, ગરીબ લોકો છે, એ લોકોને સીધી આર્થિક સહાય પહોંચાડવા માટેની જે સિસ્ટમ હતી એની અંદર બધા ઘણા બધા વચેટિયાઓ હતા, અને એના કારણે કોંગ્રેસના પ્રાઇમ મિનિસ્ટર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી એવું કહેતા હતા કે અમે કેન્દ્રમાંથી 100 રૂપિયા મોકલીએ છીએ તો ફક્ત ને ફક્ત 15 રૂપિયા લોકો સુધી પહોંચે છે, બાકીના રૂપિયા કોણ ખાઈ જતું? આ બધા વચેટિયાઓ. નરેન્દ્રભાઈ મોદીને મગજમાં એક આખું વિઝન છે કે આપણે ઉપરની 100 રૂપિયા મોકલીએ તો એ પૂરેપૂરી રકમ ગરીબ સુધી, એના ઘર સુધી પહોંચવી જોઈએ, એનું નામ ગરીબ કલ્યાણ મેળા. સરકારે શું કર્યું? જાહેરમાં જેટલા લોકો લાભાર્થીઓ હતા, જે લોકો આર્થિક મદદ મેળવવા માટે હકદાર છે, એવા લોકોને આ સાર્વજનિક મેળામાં બોલાવ્યા બધાને, અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ હોય, નિગમના અધ્યક્ષો હોય, સરકારના અધિકારીઓ હોય, એ બધાની હાજરીમાં બધાને ચેક આપવામાં આવ્યા, સાધન સામગ્રી આપવામાં આવી. એને કારણે જે આ 85% જે ખવાઈ જતા હતા તે ટોટલી બંધ થઈ ગયા, અને પૂરેપૂરી 100% રકમ હવે ગરીબ લોકોના ઘર સુધી પહોંચવા માંડી. એના કરતાં આગળ ચાલીને ઉમેરીએ તો આ સહાયની અંદર કેટલાક સુખી સંપન્ન લોકોને, જેને આ ગરીબ કલ્યાણ મેળો જોયા પછી પોતાને બી એમ થયું કે આમાં આપણે પણ કંઈ મદદ કરવી જોઈએ, એ લોકોએ પણ પોતે આમાં સહાય આપવાનું શરૂ કર્યું. તો 100 રૂપિયાથી ઉપરથી આવે તો લગભગ 125 રૂપિયા જેવી રકમ આ ગરીબો સુધી પહોંચે, એનું નામ ગરીબ કલ્યાણ મેળા. હવે એને આપણે તાઇફા કહીશું? 100માંથી 15 રૂપિયા પહોંચતા રહે તેની જગ્યાએ 125 રૂપિયા જો પહોંચતા હોય ગરીબોને, તો એનાથી ગરીબોની આજે કેટલો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. ગરીબ વ્યક્તિ પોતાના પગ પર પગભર થઈ રહ્યો છે, એનો પોતાની કુટુંબનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, અને એના કારણે પર કેપિટા ઇન્કમ ગુજરાતની દિન પ્રતિદિન વધતી ચાલી, અને ગુજરાતનું જે ઇકોનોમી છે, જે સાયકલ કહેવાય છે, એ સાયકલ પણ બીજા રાજ્યોના કરતાં સારી રીતે ગુજરાતની ઇકોનોમીની સાયકલ એને કારણે ચાલુ થઈ. તમે રમત ગમતની વાત કરી, કુંભ મેળા, આજે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના રમત ગમત ક્ષેત્રે થોડું પાછળ છીએ, આપણે મેણું સાંભળીએ છીએ. હવે જ્યારે આ કુંભ મેળાનું જે આયોજન કર્યું, તમે વિચાર કરો કુંભ મેળાનું આયોજન કેટલું માઇન્યોટલી બારીકાઈથી માઇક્રો લેવલ પર એનું આયોજન કરવામાં આવ્યું કે દરેક ગામડામાંથી યુવાનો યુવતીઓ આ રમતગમતના હરીફાઈની અંદર કુંભ મેળામાં ભાગ લે એવું ખૂબ માઇક્રો લેવલ પર એનું આયોજન કરવામાં આવ્યું, અને એના કારણે હજારો અને લાખો આજે યુવકો અને યુવતીઓ આ કુંભ મેળાની અંદર ભાગ લેતા થયા.
આ કુંભમેળાને આ રમતગમતના કુંભને કારણે જે યુવાનોની અંદર આ રમતગમત ક્ષેત્રે જે શક્તિ પડેલી હતી એ આ હરીફાઈને કારણે એના નિષ્ણાતોએ આમાંથી શોધી નાખ્યા કે આમાં કયા કયા ખેલાડીઓની અંદર આ પ્રતિભાઓ પડેલી છે કે જેને કારણે આવા ખેલાડીઓને પછી તમે વિશિષ્ટ કોચ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ કોચિંગ આપીને પછી એને સ્ટેટ લેવલના, નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓને તમે તૈયાર કરી શકો. એટલે મને લાગે છે કે આ રમતગમતનો જે કુંભ છે એનાથી ભવિષ્યમાં ચોક્કસ રમતગમત ક્ષેત્રે ગુજરાત પણ હવે બીજા રાજ્યોની સરખામણીમાં બરાબર હરીફાઈમાં ટક્કર લેશે એ પ્રકારની દિશામાં આ જઈ રહ્યું છે એમ મને લાગે છે. અસંગ મિત્રો, કાર્યક્રમમાં અંત ભાગમાં આગળ વધીએ. અજયભાઈ, આપણા રાજ્યની જો કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ તો ગુજરાતનું દેવું એ પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના દેવા માટેની ચિંતા કેમ કોઈને નથી સતાવતી? આ દેવો જે દેવું જે શબ્દ છે ને એ ફક્ત ને ફક્ત રાજકીય એક પ્રચાર કરવાનું એક સાધન જાણે બની ગયું છે. ગુજરાતનો જે વિકાસ થાય છે ને આ દેવું જ નો પ્રચાર એવી રીતે કોંગ્રેસવાળા કરે છે કે જાણે દરેક ઘરનું પોતાનું બેલેન્સ શીટ હોય ને એની અંદર એણે આ દેવું બતાવવાનું હોય અને ચૂકવવાનું હોય એવી રીતે ભ્રામક પ્રચાર કરે છે. હકીકત એ છે કે ગુજરાતનો જે રીતે વિકાસ થાય છે એનો બજેટની જે રીતે એમાઉન્ટ વધે છે, આજે તમે કોઈ પણ દિવસ દેવું કરો તો તમારી પોતાની મૂડી હોય એના પર આધાર રાખીને દેવું કરતા હોય. મેં આપને વાત કરી પહેલાં કે નરેન્દ્રભાઈએ જ્યારે શાસન સંભાળ્યું ત્યારે 5,000 કરોડનું આપણું બજેટ હતું, તો ત્યારે એટલું દેવું હોય એની પ્રમાણમાં. આજે 1,00,000 કરોડનું આપણું બજેટ છે તો તેના પ્રમાણમાં દેવું હોય. એટલે કોઈ રિલેટિવ વાત નથી કરતો. બજેટનું કદ વધ્યું તો તેની સામે દેવું વધે. એટલે વિકાસની સાથે તમારું પેરેલલ રિલેટિવલી દરેક વસ્તુ અને આંકડા બતાવે. તમે દેવાની વાત કરો એની અમે બજેટની કેમ નથી વાત કરતી કોંગ્રેસ કે 5,000ની અમે 1,00,000 કરોડ થયો. બીજી વાત છે કે જે કંઈ દેવું થાય છે એનું રેગ્યુલર આજ દિન સુધીમાં ગુજરાત સરકાર વ્યાજ સહિત એના ઇન્સ્ટોલમેન્ટ રેગ્યુલર ભરે છે. એક પણ ઇન્સ્ટોલમેન્ટ આજ સુધી ચૂકી નથી, એની કોઈ વાત નથી કરતો. એટલે ગુજરાતના લોકોને વિકાસ જોઈએ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, તમામ પ્રકારની સુવિધાઓ જોઈએ છે. આ દેવા શબ્દ સાથે ગુજરાતના લોકોને કંઈ લેવા દેવા નથી. જેમ આપણું બજેટ વધે, જેમ ગુજરાતની આવક વધે, તેમ એનું સ્તર વધતું જવાનું, એમાઉન્ટ વોલ્યુમ એનું વધતું જવાનું. એને આ બીજી બધી બાબત સાથે કંઈ લેવા દેવા નથી. એ ફક્ત ને ફક્ત રાજકીય શસ્ત્ર તરીકે કોંગ્રેસ એનો ઉપયોગ કરે છે. હકીકતમાં આ વાત તદ્દન હંગામી બોગસ છે. અજયભાઈ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની અંદરની આંતરિક વાત કરીએ તો લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. લોકશાહીમાં અવાજને ટૂંપો દેવાનું કેટલું યોગ્ય છે? ચૂંટાયેલી પાંખના ઉમેદવારોને પણ જો યોગ્ય તક કોઈ જગ્યા પર ન મળતી હોય, વિધાનસભાની અંદર પણ જો એમને બોલવાની તક ન મળતી હોય અને શિસ્તના નામે જે તોળાતી તલવાર હોય તેના ભયના ઓથાર હેઠળ જો બધા જીવતા હોય, આવી લોકશાહીનો કોઈ મતલબ ખરો? તમારા જેવા જે આટલા ભણેલા ગણેલા શિક્ષિત મિત્રો છે તેને ગુંગરામણ નથી થતી એના કારણે? આજ દિન સુધી પક્ષ તરફથી મારા પર મારો કોઈ એવો અનુભવ નથી કે મારા પર કોઈ જાતનું રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું હોય કે તમારે આ બોલવું, આ નહીં બોલવું, આમ કરવું, આમ નહીં કરવું. મારો તો આવો કોઈ અનુભવ નથી. જે કંઈ વાતો ચાલે છે, આક્ષેપો કરે છે, મને લાગે એમાં કંઈ તથ્ય નથી. પક્ષની અંદર તમામ પ્રકાર, હમણાં માનો કે આ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલી તો છેક પાર્લામેન્ટરી બોર્ડ સુધી ડેમોક્રેટિકલી ગ્રાસરૂટ લેવલ પરથી નામો ઉપર આવ્યા, રજૂઆતો કાર્યકરોએ કરી, શહેરના સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો ભેગા મળીને નિરીક્ષકો સાથે વાતો કરી, એમાંથી બધા જે નામો નીકળ્યા તારવીને એ નામો પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડમાં ખૂબ સારા તંદુરસ્ત વાતાવરણમાં ડેમોક્રેટિકલી ચર્ચા થઈ અને એના આધારે પછી આખા નામ પ્રદેશે નક્કી કરીને પેનલો કેન્દ્રીય સેન્ટ્રલ ઇલેક્શન કમિટી પાસે આખી વાતો કરી. આમ આખી પ્રોસેસ જોવા જાય તો 100% લોકશાહી ઢબે આખી પ્રક્રિયા થઈ છે. આમાં કોઈ શર્મિષ્ઠા શાહી જેવું કશું અનુભવ અમને થયો નથી. અને મારી પસંદગી તમે જુઓ કે એમાં તમને કંઈક એવી કોઈ ગંધ આવે છે કે એમાં કોઈ આવા વલણને કારણે પસંદગી થઈ? એટલે આ એક ખાલી રાજકીય પ્રચાર નેતૃત્વની સામે
આવી ખોટી એક ફરિયાદ છે મારા હિસાબે. હકીકતમાં આવું કશું નથી. એક અંતિમ વાતની સાથે આજની વાત સમાપ્ત કરીશું. અજયભાઈ, આપ MBA છો અને શિક્ષિત ઉમેદવાર હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રજાની અપેક્ષા પણ વધી જાય. હું જ્યાં સુધી આપને ઓળખું છું ત્યાં સુધી સુરતના કેટલાક એવા વ્યક્તિઓ જેમણે આ આધુનિક સુરતનું સપનું જોયું હતું તેમાંના તમે એક છો. કદાચ તે વખતે તમે સત્તામાં પણ હતા, તો એ જે સ્વપ્ન તમે જોયું હતું એ કેટલા અંશે સાકાર થઈ શક્યું છે અને એના જ આધાર ઉપર હવે પછીના સુરતની પરિકલ્પના તમારી દ્રષ્ટિએ શું છે એ દર્શક મિત્રોને જણાવો. સુરતનો ખરો વિકાસ 1995 પછી, જે આપણે ન્યૂ સુરત આધુનિક સુરત જે કહીએ ને, વિકસતું શહેર, એ 1995થી એનો તબક્કો એક શરૂ થયો. 94માં જે રેલ આવી ને રોગચાળો ફાટી નીકળ્યો અને ત્યાર પછી જે ગંદુ ગબુરુ સુરત હતું એને સાફ સફાઈ કરીને જે સ્વચ્છ સુરત બન્યું, એના રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા અને લોકોની તમામ પ્રકારની પાણી, રસ્તા, આરોગ્ય એ તમામ પ્રકારની સુવિધાઓનું મહાનગરપાલિકાએ જે આયોજન કર્યું એને કારણે આજે શહેર દિન પ્રતિદિન ખૂબ વિકસતું જાય છે. અને અમે તે વખતે 2020 સુધીનું ગ્લોબલ સિટી સુરત કેવું હોવું જોઈએ એનું 2020 સુધીનું અમે લોકો તે સમયે આયોજન આખું પ્લાનિંગ કરેલું, એ પ્રમાણે આખો એનો વિકાસ ચાલે છે. તે ઉપરાંત આજે દુનિયાની અંદર જે આવા મોડર્ન શહેરો, જે વિકસિત શહેરો છે, એમાં વસતા લોકો છે એ લોકોની અપેક્ષા શું છે, એની જરૂરિયાતો શું છે, આ બધાનો આપણા ગુજરાત કે દેશના પરિપ્રેક્ષ્યમાં અહીંયા સુરત કેવું હોવું જોઈએ એને ધ્યાનમાં રાખીને આ આખું વિકાસની બ્લુ પ્રિન્ટ બનાવતા હોય છે અને એની અંદર બધા તજજ્ઞો એક્સપર્ટ લોકોનો આની અંદર સાથ સહકાર લઈને આ સુરતનો વિકાસ જે અત્યારે થઈ રહેલો છે, મને લાગે છે કે દેશની અંદર જે સૌથી સ્પીડમાં ઝડપથી જેનો વિકાસ થઈ રહ્યો છે એવા ગણ્યા કાંઠ્યા શહેરોમાં આજે સુરત ઉભરીને બહાર આવ્યું છે. અને હવે પછી પણ મને લાગે છે કે સુરતની અંદર જે લોકોની અપેક્ષા છે એવા તમામ પ્રકારનો વિકાસ શક્ય છે. એક જરૂરિયાત છે, લોકોને બી આ તકે હું અપીલ કરું છું કે લોકો કાયદા નિયમોનું પાલન કરે, અનુશાસિત બને. તો દુનિયાના જે શહેરોની આપણે વાત કરીએ છીએ કે જ્યાં લોકો અનુશાસિત ધબે પોતે ચાલતા હોય છે, લો એન્ડ ઓર્ડરને માન આપતા હોય છે, નિયમોને અમલ કરતા હોય છે, માનો કે એક સિમ્પલ દાખલો આપે કે ટ્રાફિક, તો ટ્રાફિકના પણ જો આપણે બધા 100% એના નિયમનું જો પાલન કરીએ ને તો ટ્રાફિકની સમસ્યા ઓછી થાય, એક્સિડન્ટો ઓછા થાય, લોકોનો સમય બચે, પોલ્યુશન ઓછું રહે. આ તો ખાલી જસ્ટ દાખલો આપું છું. એવું તમામ ક્ષેત્રની અંદર જો આપણા શહેરના નાગરિકો જો સ્વયંભૂ અનુશાસનથી ડિસિપ્લિનથી જો રહે તો મને લાગે છે કે દુનિયાના જે ટોપ લેવલના શહેરો છે એ ટોપ લેવલના શહેરોની હરળમાં સુરત પણ ખૂબ ઝડપથી એનું સ્થાન મેળવી લેશે. એક અંતિમ વાત, તમે 1995નો ઉલ્લેખ કર્યો કે ત્યારથી નવા સુરતની શરૂઆત થઈ, તો એ નવા સુરતના શિલ્પીઓમાંના એક એવા ભૂતપૂર્વ મેયર શ્રી ફકીરભાઈ ચૌહાણ આજે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં છે. તમે સૌ સાથે તમારા સૌનો રાજકીય વિકાસ થયો છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના ફેક્ટરને તમારા મતક્ષેત્રના સંદર્ભની અંદર તમે કેવી રીતે મૂલવો છો? ભારતીય જનતા પાર્ટીના કેટલા મત તેઓ તોડી જશે? મને લાગે છે કે ઉત્તર વિભાગની અંદર એક એમના ઉમેદવાર છે GPPના, મને નથી લાગતું કે અમારા કોઈ ખાસ મત તોડી શકે. રિઝલ્ટ આવે ત્યારે તમે જોજો, કદાચ 2 કે 3 આંકડામાં કદાચ એમના મત હશે. એટલે એ ફેક્ટર અમારા સુરત ઉત્તર વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખાસ કોઈ નડવાનું નથી. દર્શક દોસ્તો, આ હતા શ્રી અજયભાઈ ચોકસી, સુરત ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, પોતાના વિચારોની સાથે. અજયભાઈ, આપને આગામી ચૂંટણીને માટે હાર્દિક શુભકામનાઓ. ચૂંટણી ચક્રવ્યૂહનો ટક્કર કાર્યક્રમ સમાપ્ત કરે છે. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને સાબિર અલી સૈયદને રજા આપશો. નમસ્કાર.